વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે રહેતા અમીનભાઈ લાખાણીનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી કે આશરે 2-1 મહિના પહેલાં તેઓ એક ટોળકીના સંપર્કમાં આવેલા હતા અને આ ટોળકી સોનું જે છે એ સસ્તા ભાવે આપવાની લાલચ આપે. માર્કેટ રેટ 50,000થી ઉપર હોય તો આ લોકો 35,000માં સોનું આપવાની એ લોકોને લાલચ આપી. એક સોનાનું બિસ્કિટ દેખાડેલું જે સાચું જણાઈ આવેલ, ત્યારબાદ તેમણે જણાવેલું કે મિનિમમ 1 કિલો સોનું લેવું પડે. આથી 37.5 લાખ રૂપિયા લઈ અને એમને એક ઇન્ડિયન નોન જ્યુડિશિયલના બંગલામાં, લખેલા બંગલામાં 17/12 રોજ લઈ જવામાં આવ્યા અને લઈ ગયા બાદ ત્યાં 5 ઈસમો હાજર હતા, સાથે એક મહિલા પણ હાજર હતા. ત્યારબાદ સોનાની લેવડ દેવડ કરતી વખતે ત્યાં અન્ય ઈસમો અને એક મહિલા આવી ગયા, પોતે ગાંધીનગર પોલીસ છે એવી ઓળખ આપી અને તમામને સોના સાથે પૈસા સાથે ગાડીમાં બેસાડી નેશનલ હાઈવેથી ચીખલી તરફ લઈ ગયેલા અને ત્યાં એની પાસેથી 2 લાખ રૂપિયા કેસની પતાવટના લીધા અને 37.5 લાખ રૂપિયા જે સોના પૈકીના હતા એ લઈ અને આ ઈસમો ફરાર થઈ ગયેલા હતા. આની વલસાડ જિલ્લા LCB દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ગુનામાં એક આરોપી યુસુફ ઉર્ફે ચાચારની ધરપકડ કરવામાં આવેલી છે, જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને એની પાસેથી 38,50,000 રૂપિયા જે ચીટિંગમાં મહિલાના ગયા હતા એ રિકવર કરવામાં આવેલા છે. આ ગુનાના અન્ય આરોપીઓ સોહેલ હિરાણી, આરિફ ઉર્ફે રાજુ, પ્રવીણ છગનભાઈ, વિજયભાઈ, ઈશ્વરભાઈ અને એક અજાણી મહિલા, તેની ધરપકડ કરવા માટે હાલ તજવીજ ચાલુ છે. આ પ્રકારના બીજા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહેલી છે. જે અત્રેની પકડાયેલો આરોપી જે છે યુસુફ ઉર્ફે ચાચા, આ અગાઉ 6 ગુનાઓમાં પકડાયેલો છે, જેમાં ધરમપુર, મહારાષ્ટ્ર, વલસાડ રૂરલના 3 ગુના અને નવસારી વાંસદાનો 1 ગુનો છે. આમ આ પ્રકારે સસ્તા સોનાની લાલચ આપી અને છેતરપિંડીના અસંખ્ય બનાવો બનતા હોય છે, તે પૈકીની એક ગેંગ પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.